લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે। ભાજપ અને કોંગ્રેસના આગેવાનો ચૂંટણી લડવા માટે થનગનાટ કરી રહ્યા છે, ત્યારે ભાજપના લોકસભાના દાવેદારોમાં શંકરભાઈ ચૌધરી પણ છે। પરંતુ આજે કેમેરાની સામે શંકર ચૌધરીએ સ્વીકાર્યું હતું કે હું દાવેદાર નથી, હું પાર્ટીનો કાર્યકર્તા છું। સાંભળો હવે શંકરભાઈ શું કહી રહ્યા છે કેમેરાની સામે। હું એક તો દાવેદાર નથી, પહેલા વિશે તો તમારે બધાએ ધ્યાન પર મીડિયાના મિત્રોએ આવું કરીને મને નુકસાન કરવાનું ન કરશો, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। જ્યારે 2014ની લોકસભાની ચૂંટણી આવી રહી હતી ત્યારે નરેન્દ્ર મોદી પણ એવું કહી રહ્યા હતા કે હું વડાપ્રધાનનો દાવેદાર નથી અને તેઓ વડાપ્રધાન બની ગયા। આ રીતે શંકર ચૌધરી પણ કેમેરાની સામે કહી રહ્યા છે કે હું દાવેદાર નથી, પરંતુ શંકર ચૌધરીના મનમાં પણ લડ્ડુ ફૂટી રહ્યા છે। ચૂંટણી નજીક આવતા જ બનાસ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિફેટે વધારો કરાયો અને ચૂંટણી નજીક આવતા જ શંકરભાઈ ચૌધરી એટલે કે બનાસ ડેરીના ચેરમેને એવી પણ જાહેરાત કરી કે બનાસ ડેરી દ્વારા બટાકા લેવામાં આવશે, એટલે કે બટાકાનો પ્લાન્ટ નાખવામાં આવશે। તે ઉપરાંત આજે પણ ગોબર ગેસ પ્લાન્ટની જાહેરાત, આ જાહેરાતો જે સાબિત કરે છે કે શંકર ચૌધરીના મનમાં લોકસભા લડવાના લડ્ડુ ફૂટી રહ્યા છે। પરંતુ તે કેમેરાની આગળ એવું કહે છે કે હું દાવેદાર નથી, એ તો આવનાર સમય જ બતાવશે કે લોકસભા બનાસકાંઠાના સીટની ટિકિટ ભાજપ કોને આપે છે।